गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। गुजराती विषय में लास्ट टाइम आपने चैप्टर 11 वड़ावी बा आवी आ काव्य ने समझा हता अने भाषा संस्था सुधी आपने सोनेट कोने कहवाय ते पण एना काव्य स्वरूप विषय जान्यू हतु। आजे आपने आ काव्य नो अभ्यास समझवाना छे। तो अभ्यास में आपने अहीं क्वेश्चन 1 जोईए छे। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी सामेना खानामां दर्शाओ, बराबर ने? तो अहीं एमसीक्यूस आप्या छे, एमसीक्यूस आपने कम्प्लीट करवाना छे। पहेलो जे प्रश्न छे, घरना सभ्यो વારાફરતી વિદાય લઈ રહ્યા છે, કારણ કે કેમ આવું થઈ રહ્યું છે? તો દિવાળી રજાઓ પૂરી થઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી, કે બધાને પ્રવાસ સાથે જવાનું છે? શું આન્સર આવશે? દિવાળીની રજાઓ પૂરી થઈ છે, રાઈટ? સેકન્ડ ક્વેશ્ચન, ભાભીનું ભર્યું ઘર એટલે શું? શું આન્સર છે એનો? પરિવાર સાથેનું ઘર, એ એનો આન્સર આવશે, ખ, રાઈટ? થર્ડ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? સંતાનો દૂર દૂર કેમ વસેલા છે એનો પ્રશ્ન જે છે કે, તો એનો જવાબ શું આવશે? પોતપોતાના વિકાસ માટે, ઝઘડાના ડરથી, અભ્યાસ માટે કે ધંધાર્થે? શું જવાબ આવશે? ધંધાર્થે, ધંધા માટે, રાઈટ? પૈસા કમાવા માટે। ફોર્થ નંબરનો ક્વેશ્ચન જોઈએ, સંતાનોને કોણ વડાવવા ગયું? હા, સંતાનોને વડાવવા માટે કોણ ગયું? તો સંતાનોને વડાવવા માટે પાડોશી ગયા, સગા સંબંધી ગયા, બા ગયા કે મિત્રો ગયા? શું આન્સર આવશે? બા। તો સંતાનોને વડાવવા બા ગયા, રાઈટ? ફાઈવ, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। તો એમનું ઉપનામ છે ઉષ્ણસ, રાઈટ ના? સેકન્ડ ક્વેશ્ચન, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો। તો અહીં આપણે જે પ્રશ્નો આપ્યા છે એ એક એક વાક્યમાં આપ્યા છે, તો આપણે ચાલો એના ઉત્તરો જોઈએ। સંતાનો પાછા વિદાય કેમ થાય છે, બરાબર? સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો એનો ઉત્તર શું લખીશું? દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે। સેકન્ડ ક્વેશ્ચન, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી, બરાબર? તો એનો પ્રશ્નનો ઉત્તર શું લખીશું? દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું। થર્ડ નંબરનો પ્રશ્ન છે કે ઘર શાંત કેમ થઈ ગયું? કેમ થઈ ગયું? સવારે મોટાભાઈ, તેની પત્ની અને બાળકોને લઈને આના રવાના થઈ ગયા। શું આવશે? બાળકોને લઈને રવાના, રવાના શબ્દ છે, રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આથી આખું ઘર શાંત થઈ ગયું। ફોર નંબર, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થી દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું, બરાબર? ફિફ્થ નંબર, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? તો પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ, બરાબર ને? આગળ છે સ્વાધ્યાયના પ્રશ્નો। તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોઈએ કે પહેલો પ્રશ્ન શું કહે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો આ જે પ્રશ્નો છે એ પ્રશ્ન જોઈએ કે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે, બરાબર? વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો ત્યાં એનો આન્સર લખીએ કે વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના વિરહનું, સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું। પુત્રો, પુત્રવધુ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી। બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા, ઘર ખાલી થઈ જવાનું હતું। હવે એ સુમસામ ઘરમાં તેમને સંતાનો વગરનું પોતાનું એકાંકી જીવન વિતાવવાનું હતું, બરાબર? સેકન્ડ ક્વેશ્ચન, વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો એનો આન્સર લખીએ, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદસ્મિતવતી એવી ઉપમા આપી છે, બરાબર?
स्टूडेंट्स अपने क्वेश्चन नंबर टू समझिए। बानी मुकीने जता भाइयों पण बा जेवी वेदना अनुभवी हशे, विचारीने चर्चा करो। तो तमारे आ चर्चा करवानी छे, आमां आ प्रश्न आपणे लखवानो नथी। क्वेश्चन नंबर टू, नीचेनी काव्य पंक्ति पूर्ण करो जे आपणे लखवानी छे। सवारे भाभीनू, पछी આગળ જુઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, તો આ કાવ્ય લખવાનું છે। તો ક્યાંથી આવશે જુઓ, જોઈ સવારે ભાભીનું શબ્દ આપણને ટેક્સ્ટબુકમાં મળે છે, જુઓ તો ક્યાં છે। સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, પેજ નંબર 1 ઉપર આપ્યું છે। જુઓ, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ત્યાંથી લઈને આપણે પ્રિય વચન મંદ સ્મિત, થર્ડ નંબર લાઈન જો, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી મળ્યું ને, ત્યાં સુધીની આપણે અહીં કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે। આગળ ક્વેશ્ચન નંબર 4, નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો। વડાવી બા આવી ત્યાંથી લઈને પડી બેસી પગથીએ, તો અહીં આપણે આગળ કાવ્ય સમજ્યા હતા બરાબર ને, તો તે તમારે જોવાનું છે। ફરીથી એકવાર વિડીયો જોજો અને તમે ફરીથી સમજો અને આનો શું મિનિંગ થાય છે, શું સમજાવવામાં આવ્યું છે તે તમે ધ્યાન રાખીને સુંદર અક્ષરે લખજો। આગળ ક્વેશ્ચન નંબર 5 આપણને આપ્યું છે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો બરાબર। તો અહીં આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે। જુઓ, નીચેના શબ્દોના સમાનાર્થી આપ્યા છે, તો પહેલો શબ્દ છે જનની, શું આપ્યું છે જનની, તો એનો મિનિંગ શું થશે સમાનાર્થી શબ્દ, માતા કાં તો જનિતા। સેકન્ડ વર્ડ છે રજની, એટલે કે રાત્રિ કાં તો નિશા બરાબર ને, બંને વર્ડ થાય। ભાર્યા તો પત્ની અને વધુ, જરઠ એટલે કે ઘરડું અને વૃદ્ધ, નવોઢા એટલે કે નવ પરિણીત કાં તો નવ વધુ, રાઈટ। ક્વેશ્ચન 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે। નિયત તો અનિયત, મિલન તો વિરહ, મંદ તો તીવ્ર, સ્મિત તો રુદન, આવી રીતના આપણે અહીં શબ્દો આપ્યા છે।